ચાલુ કરી દીધું છે. નારા કહે તો કરી. તો મિત્રો, સ્વાગત છે તમારું અલક મલકની વાતોમાં ફરી એકવાર. અને કદાચ હું અહીંયા એટલે ના ચડી શક્યો કારણ કે હું એટલો ફિટ નથી. પણ આજે હું જે જગ્યાએ આવ્યો છું અને તમને લઈ આવ્યો છું, એ જગ્યાએ ફિટનેસથી ભરપૂર લોકો છે આજુબાજુ. અને આપણે એમને મળીને જાણીશું કે ફિટ રહેવા માટે એ લોકોને મોટિવેશન ક્યાંથી મળે. લોકો છે કે જે લોકો રોજ ડેલી, કદાચ તમે એક્સરસાઇઝ મિસ કરી દેતા હશો, લગભગ નહીં જ કરતા હોય, પણ આ લોકો ક્યારેય મિસ નથી કરતા. તો શું ધ્યાન રાખવું જોઈએ? નિયમિતતા અને પૂરેપૂરી કસરત તમારા શરીરને અનુકૂળતા પ્રમાણે કરો તો તમારી મોટા ભાગની તકલીફ ઓછી થઈ જાય છે. અને દિવસની તાજગી, શરૂઆતથી જ આખા દિવસની તાજગી મળી જાય છે, એટલે આ બહુ જરૂરી છે. અને અમારી ઉંમરમાં અમે બહુ જ મોડા જાગ્યા એમ કહીએ તો ચાલે, પણ છતાં પણ શરૂઆતમાં બાળકો અથવા તો નાના ઉંમરના બાળકો કરે તો એ વધારે સારું છે. મિત્રો, 82 વર્ષની ઉંમરે છે, 23 વર્ષના દાંડા થઈને તમે લોકો બધી બોડીમાં તકલીફ પડતી હોય છે. કરો કરો એક્સરસાઇઝ કરો, તમે શરમ કરો. તમે કેટલા વર્ષથી કરો છો? તમારું નામ શું છે? હું હેમંત શાહ. અહીંયા અમારું વોકર્સ ક્લબ ઓફ લોગાર્ડન ચાલે છે, એનો હું પ્રમુખ છું. અમે 2009 થી આ પ્રવૃત્તિ ચાલુ કરી છે અને લગભગ 30-40-45 વર્ષથી રેગ્યુલર બધા આવનારા છે, કે જેઓની એવરેજ એજ તમે જુઓ તો 70-75 ઉપરની છે. અરે વાહ. અને કોઈ અત્યારે કોઈ દર્શક હોય જેને જોડાવવું હોય? નિઃશુલ્ક છે, એટલે કોઈને પણ જોડાવવું હોય તો અહીંયા આવી શકે છે. અને મને મળે તો હું એમને જે પણ એમની ગમતી પ્રવૃત્તિમાં જોડાઈને એમને ઇન્ટ્રોડક્શન કરી અને એ લોકોની સાથે એ રોજ આવી શકે છે. તમે આ બધા જુઓ છો કે અહીંયા ગાર્ડનમાં બધા જ અબવ 65 છે, અને મહેરબાની કરીને તમે જ્યાદા સીના કરતા કે આ લોકો પાછી જિંદગીમાં બુઢાઓ કેવા જલસા કરે છે. એટલે ખર જિંદગી જીવવાની આ જ મજા છે, કે હવે જિંદગીના બાકીના દિવસો ખાઈ પીને જલસા કરો. મિત્રો, આ બધાની વચ્ચે અમને આ લોકો બી મળ્યા. અમને ખબર નહીં શું મોટિવેશન મળે છે ગાર્ડનમાં આવવાનું. શું મોટિવેશન મળ્યું છે તમને આમ ગાર્ડનમાં આવવાનું? સવારમાં આવીને બેસી જવાનું આરામથી. કબીર સંઘવી નામ છે. અહીંયા આગળ લો ગાર્ડન માં સવારના શું કરવા આવ્યા? એટલે હું મારી એક્સરસાઇઝ ને કરાટેની હું પ્રેક્ટિસ કરવા આવું છું, એટલે હું કરાટે કરું છું. દૂર જતો રે, કેમેરો તોડ દેશે કરાટે વાળા. તમે મારા દુશ્મન નથી, એમના જો મારા દુશ્મન છે એમના જ હાથ પગ તોડીશ. અચ્છા, ઓકે. ના ના, આપણે તો મિત્રો છીએ. ને બધા લોકો તમે પણ જાણી લો કે આરબી કરાટે નવું ઓર્ગેનાઇઝેશન છે. એટલે પહેલા અહીંયા એ લો ગાર્ડન ચલાવતો હતો જ્યારે બ્લેક ડ્રેગનમાં હતો, એ સરને એ નંબર ઉપર કોલ કરો. એટલે આરવી સરે પૈસા પ્રમોશન કરવાના. શાબાશ બેટા, બહોત બઢિયા. આમ ફરા. તો નામ શું છે તમારું? મિશ્રી શાહ. રાજીવ શાહ. નીલમ શાહ. તો શાહ ફેમિલી અહીંયા એક્સરસાઇઝ કરવા આવી છે. મેં જોયું કે તમારા ડોટર છે ને બોક્સિંગ કે કંઈક, શું લાગ્યું કે કરાટે કરવું? લાઈક પોતામાં જેવું હતું કે કરાટે કરવાનું છે, સો નોટ ફોર પ્રોટેક્શન બટ સેલ્ફ અશ્યોરન્સ અને પોતાના સ્પિરિટમાં. પહેલાં તો મેં કરાટે એક સ્પોર્ટની જેમ લાઈક ફન માટે સ્ટાર્ટ કર્યું હતું, બટ લેટર ઓન આઈ રિયલાઇઝ કે આ બહુ જ સારી સ્પોર્ટ છે દરેક ગર્લને કે દરેક બોયને શીખવું જોઈએ પોતાના સેલ્ફ ડિફેન્સ કે સેલ્ફ પ્રોટેક્શન માટે, બીકોઝ અત્યારનો ટાઈમ એટલો સારો નથી રહ્યો. સો અત્યારે કરાટે કરું કે બીજું કોઈ સ્પોર્ટ કરું જેમાં તમે પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકો એ બેટર એ રાધર દેન વોચિંગ વિડીયોઝ. એમ આને શું મોટિવેશન મળ્યું હશે મિત્રો? તારું નામ શું છે? સતીશ. સતીશ,
તું ભી આજે જ આવ્યો છે કે રોજ આવે? રોજ આવું છું. રોજ આવે? ખોટું બોલે છે ને. એકલો આવે છે? રોજ આવે. રોજ આવીને શું કરે? એક્સરસાઇઝ. અરે વાહ, તને આમ ઉઠી જાય તને આમ એવું થાય નઈ કે ગોદડામાં પડ્યો રહું હું શિયાળો છે? તો છ વાગે ઉઠું, આઠ વાગે આવું, સાડા છ ઉઠું, સાડા છ સાત. અરે વાહ યાર, તો તું આજે સ્કૂલે નથી ગયો? મારે બપોરની હોય છે. અચ્છા, બપોરની હોય છે, વેરી ગુડ. સોશિયલ મીડિયામાં મારી જેમ બધું ફોન વોન માં ના લાગેલો રહે. સારું હે ને. બાકી તું પેલું હમણાં જે તે કર્યું તું પાછું કરીશ? સારું કરીશ ને. ગાર્ડન ની બહાર મનીષ ટી સ્ટોલ છે. અમે તો ચા પી લીધી, પણ એમને કઈક કેવું છે આપણી ચેનલ માટે? કેવું છે? ઓહો, ગુજરાતી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને એમની ચા પીવા બી આવી જજો.